વિદ્યાલય મિત્રો ધોરણ 12 પ્રકરણ 1 અર્થશાસ્ત્રની અંદર આલેખ આપણે ઈ ચેપ્ટરનો અભ્યાસ કરવાનો છે અર્થશાસ્ત્રમાં આલેખ આ પાઠમાંથી 8 માર્કનું ગુરુભાર છે અને પરીક્ષાની અંદર 8 માર્કનું પૂછાય છે હવે આલેખ છે એટલા માટે તમારે ધોરણ 12 ની અંદર ખાસ ઉપયોગી બનશે આલેખ કારણ કે 12 માંની બોર્ડ એક્ઝામની અંદર પણ આલેખ પૂછવામાં આવે અને વાત કરીએ તો અર્થશાસ્ત્ર છે કોઈ પણ દેશનું અર્થતંત્ર હોય ને એને સમજવા માટે તમારે અર્થશાસ્ત્ર સમજવું પડે અર્થશાસ્ત્ર અંદર હું બાબતો એવી છે કે જેનું વર્ણન આલેખ દ્વારા કરવામાં આવતું હોય છે આલેખ છે એ આપણે ધોરણ 12 ની અંદર ખાસ ઉપયોગી બનશે હવે આપણે ચેપ્ટરની શરૂઆત કરીએ ત્યારે એની પહેલા પ્રસ્તાવ સમજી લઈએ હવે પ્રસ્તાવની અંદર ખાસ કરીને અર્થશાસ્ત્રમાં અર્થશાસ્ત્રમાં વાસ્તવિક જીવન જે વાસ્તવિક જીવન છે હવે અર્થશાસ્ત્ર કોઈ પણ દેશનું હોય અથવા કોઈ પણ દેશનું અર્થતંત્ર હોય આપણે ખાસ કરીને 11મા એક ટોપિક આવતો કે બે પ્રકારની પ્રવૃત્તિ છે એક છે આર્થિક અને છે બિનઆર્થિક હવે આર્થિક પ્રવૃત્તિ કોને કહી શકાય એની વ્યાખ્યા તમને ખબર પડી ગઈ કે જેની અંદર નાણાનું મહત્વ હોય નાણાને ધ્યાનમાં રાખીને આર્થિક પ્રવૃત્તિ થતી હોય જે દેશની અંદર આર્થિક પ્રવૃત્તિ થાય અથવા આર્થિક ઘટનાઓ થતી હોય એને સમજવા માટે આપણે અર્થશાસ્ત્ર જે ઉપયોગી બનશે અને આ પાછળની અંદર વાસ્તવિક જીવનની અંદર આપણે જે આર્થિક પ્રવૃત્તિઓ કરીએ છીએ એમાં ઘણી બધી ઘટનાઓ બને ઘણું બધું શું બનતું હોય છે ઘટના પણ એ ઘટના કેવી હોય તો એ ઘટના આર્થિક ઘટના હોય કેવી ઘટના હોય છે આર્થિક ઘટનાઓ આર્થિક ઘટનાઓ કોને કહી શકે તો જોજો આર્થિક ઘટના છે ગરીબી ને કહેવાય તો કે હા ગરીબી આર્થિક ઘટના કહેવાય પછી તો કે બેકારી બેકારી કહી શકાય વસ્તી તો વસ્તીમાં ખાસ જોજો 130 કરોડ પૂરી ગયા છે ભારત એટલે આ બધી આર્થિક ઘટનાઓ છે જે આયાત નિકાસ છે તો કે હા આયાત નિકાસ આ કોઈ પણ દેશની અંદર આર્થિક ઘટનાઓ બનતી હોય છે જો વસ્તી વધુ હોય એટલે બેકારી થઈ બેકારી થાય એટલે ગરીબી થઈ આ બધું કોમન છે આર્થિક ઘટનાઓ કોઈ પણ દેશની અંદર બનતી હોય હવે આ આર્થિક ઘટનાઓ જે બનતી હોય ને એની માહિતી આપવામાં આવે શું આપવામાં આવતું હોય છે એની માહિતી હવે એની જે માહિતી આપવામાં આવે એ આંકડામાં આપવામાં આવતું હોય એમાં આપવામાં આવે છે આંકડા હવે જો એની માહિતી આંકડાની અંદર આપવામાં આવે તો કોઈ વધારે પડતી કોઈ માહિતી કોઈ સમજી શકતું નથી હવે જે માહિતીઓ છે આંકડામાં છે તેને શેરી કરવા માટે શું કરવાનું તો તેનું વિશ્લેષણ શું કરવામાં આવતું હોય છે એનું વિશ્લેષણ હવે એનું વિશ્લેષણ કરે કોણ આ માહિતી આવી છે એનું વિશ્લેષણ કોણ કરી શકે તેના માટે ખાસ તો કે આંતરરાષ્ટ્રીય સંસ્થા કોણ કરતું હોય છે પેલું આંતરરાષ્ટ્રીય સંસ્થા આંતરરાષ્ટ્રીય સંસ્થા કરે પછી રાજ્ય સરકાર કરતું હોય છે પછી બેંકો કોઈ નિષ્ણાંતો આ એક વિશ્લેષણ છે શું કરતા હોય છે એનું વિશ્લેષણ જે માહિતી આંકડાની અંદર આપેલી છે એનું વિશ્લેષણ કરવામાં આવે વિશ્લેષણ શા માટે કરવામાં આવે તો કે આંકડાની માહિતી ડાયરેક્ટ કોઈ સમજી શકતું નથી ને પછી થોડી માહિતીને શેરી બનાવવા માટે એનું વિશ્લેષણ થાય હવે વિશ્લેષણ એટલા માટે કરવામાં આવે કે એની એક બાજુ પાછા સામાન્ય લોકો હોય કેવા હોય છે આપણા દેશમાં સામાન્ય લોકો હવે સામાન્ય લોકો સુધી જો માહિતી પહોંચાડવી હોય ને તો એનું વિશ્લેષણ કરવું જરૂરી છે ઘણી બધી પ્રજા એવી છે કે જે શિક્ષિત નથી અથવા ઓછી શિક્ષિત છે તો એ આંકડાની અંદર માહિતી સમજી શકતા નથી એટલા માટે એનું વિશ્લેષણ કરવામાં આવે અને વિશ્લેષણ કરવા માટે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ છે રાજ્ય છે બેંક છે નિષ્ણાંતો છે આ બધું કોઈ પણ માહિતી હોય એનું વિશ્લેષણ કરે કે જે સામાન્ય લોકો સમજી શકે હવે સામાન્ય લોકોને સમજ પડતી નથી જો ઘણી બધી સંસ્થાઓ છે આપણા દેશમાં ફોર એક્ઝામ્પલ કે CSO એ સંસ્થા એવી છે જે કેન્દ્રીય આંકડાકીય માહિતી બહાર પાડે છે હવે એ જે માહિતી બહાર પાડે ને એ કોઈ વ્યક્તિ ડાયરેક્ટ સમજી ના શકે એનું વિશ્લેષણ કરવું પડે હું અહીંથી તમને ગમે એક પ્રકારની માહિતી આપું અને તમને આંકડા ક્લિયર આપું કે આ 2011 માં આટલા આંકડાકીય વધારો છે આમાં ઘટાડો છે એ તમને ખબર ના પડે પણ હું તમને ચિત્ર દ્વારા
વર્ષ દરમિયાન આટલો બધો વધારો ઘટાડો જોવા મળેલો છે. આપણા દેશ બને કઈ ઘટના બનતી હોય કે ગમે ત્યારે ગવર્મેન્ટ કોઈ માહિતી આપે તો આપણા કે ગવર્મેન્ટ આખા રાજ્ય અથવા આપણા દેશની જે કેન્દ્ર સરકાર છે માહિતી જયારે બહાર પડે ને ત્યારે એ સંસદની અંદર દાખલા તરીકે બજેટ હોય તો બજેટની અંદર માહિતી આંકડાની અંદર આપવામાં આવે તો એ સામાન્ય લોકો કોઈ સમજી ન શકે કે આપણા દેશમાં કઈ વસ્તુમાં કેટલો ફેરફાર થયો. તો બીજા દિવસે કોઈ સમાચાર પત્ર હોય તેની અંદર આકૃતિ આપવામાં આવે કેટલો વધારો ઉછાળો આકૃતિ મારફતે સમજાવવામાં આવતું હોય ત્યારે સામાન્ય લોકોને ખ્યાલ આવે કે આ બાબતોની અંદર વધારો ઘટાડો કરવામાં આવેલો છે અને સામાન્ય લોકોને સમજ પડે. ડાયરેક્ટ કોઈ માહિતી આપવાની અંદર સામાન્ય લોકો સમજી શકતા જ નથી, એનું વિશ્લેષણ થાય. વિશ્લેષણ શા માટે કરવાનું? સામાન્ય લોકોને સમજ પડે પણ એ સમજી શકતા નથી. તેના સમજાવવા માટે શું કરવામાં આવે? તેને સમજાવવા માટે ચિત્ર દોરવામાં આવે. શું દોરવામાં આવે? ચિત્ર. હવે ચિત્ર કયા પ્રકારના? તો આપણા પાઠની અંદર એક ચિત્રનો અભ્યાસ કરવાનો, એના બે પ્રકાર આપ્યા છે. એક આપેલો છે આકૃતિ અને એક આપેલો છે આલેખ. આ બે ચિત્ર એવા છે અથવા જેના હિસાબે સામાન્ય લોકો કોઈ પણ માહિતી છે એ સમજી શકે. આપણા દેશની કોઈ પણ ઘટના હોય એ સમજવા માટે આ બે ચિત્ર મહત્વના છે. આપણા પાઠની અંદર આકૃતિના આલેખ એના વિશે સમજવાનું છે. હવે આપણે સમજવાનું છે આકૃતિનો અર્થ અને પછી એના પછી આવશે આલેખનો અર્થ. આ બે કોપી ઉપર આપણે ચર્ચા કરવાની છે.